ऑप्शंस आपने ने को का की मींस की बारक सुनी एनु इंग्लिश एक वक्त सीखी गया छी आपने बधाने खबर छे कि क એટલે શું થાય ઇંગ્લિશ માં કે કા એટલે શું થાય કે એ કી એટલે કે આઈ તો હવે એના ઉપર થી આપણે એક નાનકડી એવી ગેમ કહી શકો કે પછી તમે નાનકડી એવી ટેસ્ટ કહી શકો કે આપણે કેટલું યાદ રહ્યું છે અને કેટલું યાદ નથી રહ્યું જો યાદ નથી રહ્યું તો એનો મતલબ કે આપણે થોડી વધારે મહેનત કરવાની જરૂર છે જો યાદ રહી ગયું છે તો એનો મતલબ કે તમે પાકું કર્યું છે હવે આપણે શું જોશું કમી લાઈન છે તો એના ઉપરથી આપણે કઈ રીતે આના જવાબ લખવા જો કની લાઈન તમને આવડે છે આખી તો આ તમને આવડતું જઈશે બરાબર તો એક વખત જી આપણે કની લાઈન ઇંગ્લિશમાં મીન્સ કે બારકસડી જે શીખી ગયા છે એનું રિવિઝન કરી લઈએ ચલો જોઈએ લખેલું છે નીચે આપેલાનું અંગ્રેજી લખો મીન્સ કે તમને નીચે જે આ શબ્દો આપેલા છે એનું અંગ્રેજી લખો અંગ્રેજી કરો જો તમે ક થી કની લાઈન ક થી ન ક થી લઈને ક કા કી કી પૂરેપૂરી ક ત્યાં સુધી આવડતી હશે બરાબર તો આ છે તમને આવડી જશે એક વખત આપણે જોઈએ તમે તમારી રીતે લખજો એટલે તમને ખબર પડે કે તમને કેટલું યાદ રહ્યું છે અને કેટલું પાકું કરવાની જરૂર છે તો ચાલો પેલા પેલું જોઈએ શું છે કા કોને ખબર કાનું શું થાય ઇંગ્લિશમાં યાદ કરો આપણે લાઈન લખી હતી પૂરી કની લાઈન અને ખની લાઈન એમાં તું ક એટલે ખાલી કે કરીએ તો પણ ચાલે એ કરીએ તો ચાલે બાકી શું થાય કે કનું શું થાય કે કાનું શું થાય કે એ હઈ ને પછી કીનું શું થાય ચલો આ આપણે કની લાઈન ઉપરથી ટેસ્ટ ભરીએ કે પછી ગેમ રમીએ કે આપણું ચેક કરીએ કે આપણે કેટલું પાકું કર્યું છે અને કેટલું નહીં તો એની પહેલાં હું તમને કની લાઈન આખી એક વખત રિપીટ કરી દઉં એટલે કદાચ કે તમને ભૂલાઈ ગઈ હોય તો અત્યારે યાદ આવી જાય બરાબર તો ક એટલે શું થાય કે કા એટલે શું થાય કે એ કી એટલે શું થાય કે આઈ પછી પેલી રશ્વ હતી પછી આવશે દીર્ઘ કી એટલે શું થાય કે ડબલ ઈ પછી છે હસબાળું કુ નાનું એટલે શું થાય કે યુ પછી છે દીર્ઘ દીર્ઘાળું એમાં શું આવશે કે ડબલ ઓ પછી આવશે કે કેનું શું થાય કે ઈ કઈ કઈનું શું થાય કે એ આઈ મેં તમને યાદ કરાવડાવ્યું હતું કે તમને જે અઘરા લાગે છે એ બધાને યાદ રાખવાની એક ટ્રીક છે યાદ છે આવું કીધું હતું મેં આનું શું થાય પછી આનું શું થાય પછી કોઈ પણ શબ્દ છે એની માથે ટપકું છે આ બધાનો મતલબ આવો થાય છે આવું છે તો આનું ઇંગ્લિશ શું થાય અને કેમ કરું એ મેં તમને કીધું છે જે શબ્દ છે એનો કલમ ખડીયો તમને આવડે છે તો એ કલમ ખડીયો લખી નાખવાનો આ શબ્દ શું છે ક તો ક નું ઇંગ્લિશ શું થાય છે કે કે લખી નાખું પછી મેં તમને કીધું કે આ બધામાં શું કરવાનું છે એ લખવાનો જ છે તો લખો આનો પણ કરી નાખી ચલો યાદ આવ્યું આવું કઈક હતું ને કની માથે બે માત્રા કઈ કઈ નું શું થાય યાદ કરે તો આવું હોય તો આઈ કરવાનું આવું હોય તો યુ કરવાનું આવું હોય એમ કરવાનું આવું હોય તો એચ કરવાનું યાદ છે બસ તો આમાં કલમ ઘડિયાના અક્ષર લખી નાખવાના છે પછી એ કરી નાખવાનો છે અને પછી આમ કી દેવાનું શું થાય થઈ ગયું એકદમ ઈઝી છે બારકસડી ઇંગ્લિશમાં યાદ રાખવી એકદમ ઈઝી છે કેમ કે તમને ક થી લઈને કે સુધી આવડે છે કઈ કો તો તમને આવડે છે કે ઓ જ કરી નાખવાનો એના સિવાયના ચાર શબ્દો એને મેં કીધું કે ઇઝીલી યાદ રાખવા માટેની આ એક ટ્રીક છે થઈ ગયું બધાને યાદ આવી ગયું
હવે આના પરથી મે તમને આખી લાઈન કહી દીધી છે કની ક થી કહ સુધીની યાદ અપાવી દીધી છે હજી તમે કહેતા હોય તો આપણે એક વખત આમ કરી નાખીએ કા એટલે શું થાય કે એ કી એટલે શું થાય કે આઈ કા એટલે કે એ કી એટલે શું થાય કે ડબલ ઈ આવાળું કુ એટલે શું થશે કે યુ અને આવાળું દીર્ઘાળું એટલે શું થશે ડબલ ઓ ને કે એટલે ખબર છે બધાને કે ઈ કે ડબલ ઓ ખાલી કે એટલે શું થાય કે ઈ ઉ એટલે થાય કે યુ આ બધી વસ્તુ એક વખત જોઈ લીધી આપણે હવે આપણે એને અહીંયા રાખશું નહીં કેમ કે આપણે શું કરવાનું છે પેસ્ટ બરાબર ને યાદ આવી ગયું બધાને હવે શું કરશું આપણે આ ટેસ્ટ ચાલુ કરશું તમે તમારી રીતે લખજો આ જે શબ્દો છે એનું કેટલાનું ઇંગ્લિશ તમને યાદ રહ્યું છે જો તમને બધાનું ઇંગ્લિશ યાદ રહી ગયું છે તો એનો મતલબ તમને કની લાઈન આવડી ગઈ છે તો આપણે ડાયરેક્ટલી આગળ શીખશું અને જો તમને આ નથી આવડતું એનો મતલબ કે તમને કની લાઈન પૂરી યાદ નથી તો આપણે એક વખત પાછું રિવિઝન કરી લેશું અને શીખી લેશું પણ આ આવડવું ઇમ્પોર્ટન્ટ છે પછી જ આગળ વધશું કે ચલો તો જોઈએ પેલું શું છે કા કાનું ઇંગ્લિશ શું થાય મને ખબર કે તમે બધા લખતા જઈશો તમારી બુકમાં બરાબર પછી આપણે આ બધું થઈ જાય પછી જોજો કે કેટલા સાચા પડ્યા છે અને કેટલા ખોટા કાનું શું થશે કે એ શું થાય કે એ પછી છે કુ કુનું શું થાય જો કયો છે દીઘાળું છે તો શું થાય એનું યાદ છે ને કે ડબલ ઓ જો આવું હોત તો શું કરત કે યુ પણ એવું નથી એટલે શું કરશું કે યુ સમજાય છે પછી છે કમ મેં તમને યાદ કરાવડાવ્યું હતું હમણાં અને પહેલાં પણ કીધું હતું કે આવા જે છેલ્લા છેલ્લા ચાર છે જે તમને યાદ નથી રહેતા એ બધામાં શું કરવાનું છે તો પહેલાં છે બારાક્ષરી કલમ ખડિયા પ્રમાણે જે શબ્દ હોય એનું એ લખી નાખવાનું કનો શું થાય ક ખ ગ ઘ આપણે બધું શીખા બરાબર તો એનું કનું શું થાય ઇંગ્લિશ તો કે થાય કે થાય છે પછી મેં તમને કીધું હતું કે એ મૂકી જ દેવાનો તો આપણે મૂકી દીધું મૂકી દીધો હવે યાદ કરો મેં તમને હમણાં અહીંયા જ કરાવ્યું અને ઓલી વખતે પણ કરાવ્યું હતું આપણે પહેલા વિડીયો જોયું એમાં એમાં શું હતું આમ ઉપર ટપકું ને સાઈડમાં ટપકા આવા બધા છે એનું ઇંગ્લિશ શું થાય મેં યાદ કરાવડાવ્યું હતું યાદ છે સેકન્ડ વાળું શું થાય એમાં કમ થઈ ને તો આનું શું થયું કે એ એમ આવડી ગયું બધાને કે હજી યાદ નથી આવતું એ આપણે છેલ્લે જોઈએ છીએ બરાબર પછી શું થાય છે કે કેનું ઇંગ્લિશ તો એકદમ ઈઝી છે બરાબર ને કે ઈ થઈ ગયું કે ઈ એટલે કે સમજાય છે આ બધું કેમ થાય છે આ એકદમ ઈઝી છે જો તમે ઓલી લાઈન એક વખત પાકી કરી હશે લખી હશે અથવા તો વાંચી હશે તો આવડી જાય આનું કઈ રીતે શું સમજાઈ ગયું બધાને કેમ કે ક છે તો એનો કે થાય છેલ્લી ચાર કઈ કઉ કમ ને કહ આ ચાર છે એના વિશે મેં તમને કીધું હતું કે એનું ઇંગ્લિશ કરતી વખતે શું ધ્યાનમાં રાખવાનું છેલ્લે વચ્ચે એ કર નાખવાનો અને પછી એમ એમ ક્યારે એફ એક ટપકું હોય તો એમ બે ટપકા હોય તો એચ પછી આમ હોય તો શું યુ આમ હોય તો શું આઈ યાદ છે ને બસ એ પ્રમાણે જ અહીંયા શું થાય એમ આવશે શું આવશે એમ પછી છે કે કેનું શું થાય કે ઈ એ આપણે જોયું શું થાય કે પછી છે કી કીનું શું થાય પહેલા જોવાનું કે કઈ કી છે યાદ હોય તો આપણે જોયું આવી રીતના હોય આવી રીતના કી હોય તો શું કરીએ છીએ આપણે આઈ યાદ છે અને આ સાઈડ હોય તો શું કરવાનું થાય
डबल ई सुधाई डबल ई बराबर ने तो आ की छे એટલે શું કર્યું આપણે એ આઈ બરાબર ને પછી આયા અહીંયા બધાઈ થી લાસ્ટ વાળું છે શું કરવાનું થાય એમાં યાદ છે પહેલા તો બારકશ્રી પ્રમાણે આપણે એ જોઈએ કે અક્ષર કયો છે તો કે 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 છે કરને ખો કે ડન હવે મને એ કયો યાદ હોય તો હમણાં મે કરાયું એ પ્રમાણે છેલ્લા અક્ષરમાં શું પહેલા તો એ મૂકી દેશું આપણે મૂકી દીધો એ છેલ્લો અક્ષર હોયમાં શું આવે છે લાસ્ટમાં કહ તો એમ શું લખવાનું થાય પાછળ એચ આ થઈ ગયું ઇંગ્લિશમાં ખબર પડી કેમ શ્રી આની જેમ જ લાસ્ટ ચાર વાળા મેં તમને અલગથી શીખવાડ્યા હતા કે આનું ઇંગ્લિશ કઈ રીતે કરવું એના પ્રમાણે આ આવી રીતના થયું છે બરાબર થઈ ગયું પછી છે કી શું છે કી ચલો આ કીમાં શું આવશે હમણાં જોયું આપણે આ સાઈડ કી હોય તો શું કરીએ છીએ આમ અને આ સાઈડ કી હોય તો શું કરશું ડબલ ઈ ડન ને સમજાણું કેમ છું ઈ ઓલી લાઈન આપણે યાદ રહીશે તો સમજાઈ જ ગયું હશે કે કેમ છું પછી છે કુ જો કયો કુ છે નાનો વાળો છે ને નાનો હોય એટલે મેં તમને કીધું તું શું કરવાનું થાય આપણે મોટો હોય તો ડબલ ઓ અને નાનો હોય તો યુ શું થાય યુ કુ એનું ઇંગ્લિશ શું થશે કે યુ કે યુ કે યુ પછી છે કૌ કૌનું મેં તમને કીધું છે કે નો થાય ક છે તો એનો થાય કે પછી શું કીધું તું મેં એ મૂકી જ દેવાનો શું એ મૂકી જ દેવાનો અને એના ઉપર બે માત્ર કાનો અને ઉપર બે માત્ર હોય તો શું કરવાનું કીધું તું મેં યાદ છે ખાલી બે માત્ર હોય તો શું કરવાનું આઈ યાદ છે ને આ તો એના પ્રમાણે કાનો અને બે માત્ર છે કૌ એટલે શું થશે યુ શું થાય યુ સમજાયું કેવાય હુઈ કે કનો છે વચ્ચે મેં તમને કીધું કે છેલ્લા ચારવાળા એ જે તમને થોડાક અઘરા લાગે છે એમાં શું કરવાનું થાય વચ્ચે એ મૂકી દેવાનો અને પછી જોવાનું કે કઈ શું છે કાનો અને બે માત્ર છે તો શું મૂકવાનું યુ અને ખાલી બે માત્ર હોત તો શું મૂકત આઈ ખાલી અહીંયા આઈ કરી નાખત એટલે આનું ઇંગ્લિશ થઈ જાય શેનું આનું ઇંગ્લિશ થઈ જાય આ ઇંગ્લિશ જોયું કે એ યુ કૌનું ઇંગ્લિશ થાય કે એ યુ કે યુ હવે છે કઈ શું છે એમાં પણ કે કરશું જ એ પણ મૂકશું જ કેમ એ તમને ખબર છે દર વખતે કહું છું તમને કે છેલ્લા ચાર જે તમને અઘરા લાગે છે એમાં શું થાય છે પહેલાં એ મૂકશું અને પછી જોઈએ કે શું માત્રા છે તો એના પ્રમાણે શું મૂકવાનું થાય આ જુઓ ઉપર બે માત્રા અને સાઈડમાં કાનો હોય તો યુ મૂકવાનું થાય અને ઉપર બે માત્રા હોય તો શું મૂકવાનું થાય આઈ શું થાય આઈ થઈ ગયું ઇંગ્લિશ જો છે ને એકદમ ઇઝી પાકું કયું હોય તો ઇઝી છે નહીં તો ઉપરથી એરોપ્લેન વયું જાય બરાબર ને એક વખત પાછી નજર મારી લઈએ અને જોઈ લઈએ કે આપણે કઈ રીતે કર્યું છે આનું ઇંગ્લિશ અને પછી આપણે ચેક કરશું કે કોને કેટલા સાચા પડ્યા છે કોને કેટલા ખોટા કા તો કાનો શું થાય કે એ શું થવાનું કે એ થઈ ગયું પછી છે કુ એનો શું થાય કે ડબલ ઓ કેમ કે આ હ્રસ્વ નથી દીર્ઘ છે મતલબ કે નાનું નહીં પણ મોટું છે તો શું કરશું ડબલ ઓ પછી છે કમ કમનું શું થશે કેમ કે છેલ્લા ચાર હજી એક વખત કરાવું છું ઉપર બે માત્રા સાઈડમાં કાનો અને બે માત્રા ઉપર એક મીંડું સ
साइड में बे मींडा आनु इंग्लिश શું થાય અને કેમ થાય ઈચ્છેલી વખત આપણે હજી એક વાર જોઈ લે ક તો થવાનું ક છે એટલે કે તો કરશું થઈ ગયું પછી મેં તમને કીધું કે આ બધાયમાં બાજુમાં એ મૂકી જ દેવાનો શું કરશું મૂકી દીધો એમ એ મૂકી દીધો છે પછી આ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે ઉપર બે માત્રા હોય તો આઈ કરશું શું કરશું આઈ હાઇલાઇટ કરીને લખું છું જો જો એ બધેમાં મૂકી જ દેવાનું છે સમજાઈ ગયું કે કેમ કર્યું તો કે કની લાઈન છે એટલે તે કરી નાખ્યું છે બધાએ બધાયમાં પછી શું થાય તો કે એ મૂકી જ દેવાનો કમ્પલસરી છે મૂકી દીધું હવે જોઈએ કે શું માત્રા લગાવેલી છે તો એ પ્રમાણે એનું ઇંગ્લિશ શું કરશું તો છે ઉપર બે માત્રા તો શું કરવાનું આઈ કર્યો આઈ પછી છે સાઈડમાં કાનો ને ઉપર બે માત્રા કઉ તો શું થાય એનું યુ યુ મૂકી જ દેવાનું છે આનું ઇંગ્લિશ આપણે એમ યાદ રાખી જ શકીએ છીએ પણ હું એટલે તમને આવી રીતના કહું છું કે તમને યાદ રહી જાય કે આનું ઇંગ્લિશ કઈ રીતે બને છે તો હવે શું છે ખ એની માથે મીંડું શું કમ કમ તો આપણે લખ્યું છે કે કે એ કમ્પ્લીટ છે ઉપર મીંડું હોય તો શું કરવાનું એમ શું કરવાનું એમ થઈ ગયું આ આ વસ્તુ તમારે યાદ રાખવાની છે જેમાં મેં રાઉન્ડ કર્યા છે ને એ વસ્તુ તમારે ધ્યાનથી જોવાની છે ને યાદ રાખવાની છે તમને બાળકશ્રી પૂરી આવડી જશે હવા શું છે સાઈડમાં બે ટપકા સાઈડમાં બે મીંડા શું વચ્ચે એને કહ બરાબર ને હવે એનું ઇંગ્લિશ શું થાય આ બધું ડન છે એનું ઇંગ્લિશ કરવા પાછળ એચ કરવાનો રહીએ આ આટલી વસ્તુ આવડી ગઈ એટલે તમને બાળકશ્રી આવડી ગઈ ખબર હોવી જોઈએ કે આનું ઇંગ્લિશ કઈ રીતના કરવાનું છે આ વસ્તુ આના સિવાયનું તમને આવડે છે ક નો થાય કે કા નો થાય કે ઈ નો થાય કે આઈ મોટું કી હોય એનું થાય કે ડબલ ઈ બરાબર ને હવે આ વસ્તુ આપણે રિપીટ કરતા હતા તો એક વખત જોઈ લે કોની માથે એક ટપ પૂછે એટલે શું થયું કે એ એમ આઈ દેખાય છે હમણાં જોયું આપણે શું થયું એનું કે એ એચ થયું કે એ એચ એટલે આપણે લખીએ કે એચ થઈ ગયું પછી છે મોટું કી એટલે શું થાય કે ડબલ ઈ કરી નાખ્યું છે ડન પછી છે કુ પણ કયું છે નાનું વાળું એટલે પાછળ શું આવશે ખાલી યુ કે યુ સમજાય છે ને બધું ઉપરથી જાય એમ બધો હોશિયાર છો સમજાતું જશે બરાબર ને પછી જોઈએ કે સાઈડમાં કાનો ઉપર મેં માત્ર શું છે ક તો એનું શું થાય કે એ યુ કઈ રીતે થાય એ આપણે ઓલરેડી જોયું જોઈએ છે કે એ યુ છે લખી કોઈ છે આના પ્રમાણે જ છે દેખાય છે અચ્છા અહીંયા રહ્યું લાસ્ટમાં છે બહુ લેટા કર્યા છો ધ્યાન દેજો મેડમ ગેમ રમે એવું નથી લાગતું ને જો કઈ માથે બે માત્ર છે બરાબર બે માત્ર હોય તો શું થાય કે એ આઈ પછી કે મેડમ લીટાયો કરીને એમ દેખાતું જ નથી એવું નથી લાગતું ને તો એ તમને મોઢે યાદ છે બરાબર શું છે કે એ આઈ કરી નાખ્યું એમ કે એ આઈ થઈ ગયું
હવે આપણે જોવાનું છે કે તમે તમારી બુકમાં લખ્યું છે એમાંથી કેટલા સાચા છે અને કેટલા ખોટા પડ્યા છે આ 10 માંથી જો તમે 10 એ 10 સાચા પડ્યા છે તો વેરી ગુડ તમને બધું આવડી ગયું છે જે આપણે પહેલા ભણ્યા એટલે કે બારક સળી આવડી ગઈ છે અને જો એમાંથી બે ખોટા પડ્યા છે તો એનો મતલબ થોડીક મહેનત કરવાની જરૂર છે એટલે યાદ રહી જશે બરાબર અને જો વધારે ખોટા પડ્યા છે તો એનો મતલબ કે થોડું આપણે લખી અને પાકું કરવાની જરૂર છે થોડુંક હજી મહેનત ઘટે છે બરાબર આટલું કરી લઈએ એટલે ઇંગ્લિશ એકદમ ઇઝી છે બરાબર બીજું કાંઈ યાદ રાખવાનું નથી અને આગળ બોલવું છે ઇંગ્લિશ આવું છે ઇંગ્લિશ આમ છે કાંઈ નહીં હું તમને કહું એટલું એટલું તમે કરતા જાઓ ખાલી એટલું જ કરો બાકી ડન આવડી જશે બરાબર ચલો હવે હોમવર્કમાં શું કરશું આવી રીતના કોની લાઈન લખશું આપણે શું કરશું કોની આખી લાઈન હોમવર્કમાં કરી અને મને ફોટો મોકલી દેવાના છે બરાબર પછી કાલે મળ્યા આગળ જોઈએ